છે એની અંદર અત્યારે અને પહેલાના વિડીયોમાં પણ મેં તમને કીધું કે ગુજરાત એમને જે લેનારના મેનુ છે આપણે રિવિઝન કર્યું. હવે આપણે પ્રાણીઓના અવાજ પાઠ તમને સેલિબ્રિટીની અંદર 24મો આપેલો છે. પ્રાણીઓના અવાજ આપણે બધાને પ્રાણીઓને અવાજ આપણે સાંભળ્યા હોય, આપણે સાંભળી અને ઓળખી પણ શકતા કે આ ગાયનો અવાજ છે, આ કૂતરાનો અવાજ છે, બરાબર છે. પરંતુ એને આપણે ગુજરાતીમાં બોલતા હોય એટલે ભસેલ છે, બરાબર છે, ગાય છે તો કે મંદરે છે, કબૂતર છે તો કે ગુજરાત કરે છે, એવી રીતે આપણે એને ગુજરાતીમાં ઓળખ કરવું. એ નામને આપણે હિન્દી ભાષાની અંદર શીખવાયા છે તો કે હિન્દી ભાષામાં એ પ્રાણીઓના નામ, આ પ્રાણીઓના અવાજ જે છે એને શું કહેવાય તો એ આપણે પાડી 24મો ભણી જ ગયા છીએ. અત્યારે આપણે અહીંયા બેઝિક ખાલી જગ્યા જે છે પરીક્ષામાં પૂછાતી હોય એવી ખાલી જગ્યાનું રિવિઝન આઈસલાની ડિગ્રી અંદર કરવાનું છે. તો અહીંયા તમને ખાલી જગ્યાની અંદર કૌંસ આપેલા હશે, કૌંસમાં દરેક પ્રાણીઓના અવાજ જે હિન્દીમાં લખેલા છે એ પ્રાણીઓના નામ અને એની સાથે એનો અવાજ છે આપણે ખાલી જગ્યા પૂરતું જવાનું અને લખતું જવાનું છે. જો આને પહેલાં પાઠ 24મો જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે તમે એનો વિડીયો જોયો હશે તો જ તમને આ ખાલી જગ્યા આવશે, બાકી એમને તો જોઈ જોઈને ઉતારા કરવા જેવું જ છે. તો ચાલો સૌથી પહેલાં ગરડાતા, રેડતા, ખોખો, વિન્યાદી, ચિગાડતા, ખાલી જગ્યા છે એના જવાબ આપણને આપેલા છે. અહીંયા આપણને થોડી ખાલી જગ્યા આપેલી છે એના જવાબ આપણે અમારી શોધતું જોઈએ અને લખવું છે. પહેલી ખાલી જગ્યા છે ભેડ બકરી, ખાલી જગ્યા હે ભેડ બકરી એટલે કે બકરીનો અવાજ કેવો હોય છે તો આપણે એને શું કહેતા હોય ગુજરાતીમાં તો કે બે બે કરે છે. તો એટલે હિન્દીમાં શું કહેવાય તો કે મિયાતી. બકરી શું કરે તો કે મિયાવે. તો અહીંયાથી જોઈએ અને આપણે ખાલી જગ્યાએ
અવાજ કરે છે, બરાબર છે, અને બતક, બતક છે એના અવાજને ક્વર્ક વર્ગ કહેવાય. તો તમારી સ્વરીભૂતિમાં પાઠ 26મો કે જે આપણને પ્રાણીઓના અવાજ આપણને શીખવાડવામાં આવેલા છે. ગુજરાતીમાં તો આપણે બોલતા જોઈએ ઈંડાને આમ કહેવાય અને આમ કહેવાય, પણ એની હિન્દીની અંદર શીખવા માટે આપણને પરીક્ષામાં આવી ખાલી જગ્યા પૂછાય છે, અને પાઠ 26મો આપણે શીખવાડ્યો હોય તો આવી ખાલી જગ્યાના જવાબ આપણને આપેલા હોય તો આવા પ્રશ્નો પૂછાય તો આપણને બધાને